સદગુરુ આ સભામાં બેઠેલા આપણા બધાના કેટલાક ધ્યેયો છે અને આપણામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ હોવાથી આ લક્ષ્યો મહત્તમ સ્તરે છે અમે જાણવા માગીએ છીએ અમે તે જાણવા ખૂબ ઉત્સુક છીએ જ્યારે તમે અમારી ઉંમરના હતા ત્યારે એ શું હતું જે તમે બનવા માંગતા હતા તમારું લક્ષ્ય શું હતું ઓહ આ પૂછપરછની જેમ શરૂ થઈ રહ્યું છે ઠીક છે સાચું કહું કોઈ લક્ષ્ય નહોતો એ હદ સુધી કે મારા પિતાને કહેતા હતા કે આ છોકરો શું કરશે તેને કોઈ પણ વસ્તુમાં રૂચિ નથી સારું તે સંપૂર્ણપણે ખોટું હતું કારણ કે મને ઘણી વસ્તુઓમાં રસ હતો મને તે વસ્તુઓમાં રસ નહોતો જેમાં તેમને રુચિ હતી મને ઘણી બધી વસ્તુઓમાં ઘણો રસ હતો જો જ્યારે આપણે લક્ષ્યો કહીએ છીએ ત્યારે આપણે સમજવું જોઈએ તમે ક્યાંથી છો જો તમે તમારા જીવન માટે કોઈ લક્ષ્ય નક્કી કરો છો તો તમે ફક્ત તમારી હાલની સમજ અને જ્ઞાનના સ્તર અનુસાર લક્ષ્ય સેટ કરી શકો છો છે કે નહીં તમને લાગે છે કે તમે એવા સ્થાને પહોંચી ગયા છો જ્યાં તમને બ્રહ્માંડની દરેક વસ્તુ ખબર હશે તેથી જો તમે કોઈ લક્ષ્ય સેટ કરો છો તો તમે કયા પ્રકારનું લક્ષ્ય સેટ કરશો ખૂબ નજીવા લક્ષ્ય અને જો તમે ઝડપથી વિકાસ પામશો તો તમે તમારા પોતાના લક્ષ્યથી ભયંકર નિરાશ થશો પરંતુ આ તમને તાજેતરના વર્ષોમાં શીખવવામાં આવ્યું છે કે તમારે ધ્યેય લક્ષ્ય બનવું જોઈએ જો તમે માની લો કે તમારે તમારા ઘરમાં કેરી જોઈએ છે જો તમને કેરી જોઈએ છે તો તમારે કેરીનો વિચાર કરવો પડશે નહીં તમારે માટીનો વિચાર કરવો પડશે તમારે ખાતરનો તમારે પાણીનો તમારે સૂર્યપ્રકાશનો વિચાર કરવો પડશે તેમાંથી કંઈ પણ કેરી જેવું દેખાતું નથી કે એના જેવો સ્વાદ પણ નથી પરંતુ જો તમે તે બાબતોનું ધ્યાન રાખશો તો કેરી આવશે પરંતુ માની લો કે તમને કેરીની તીવ્ર ઈચ્છા છે પરંતુ તમે તમારા ઘરમાં કેરીના ઝાડ ઉગાડવા વિશે કંઈ કર્યું નથી તમે ચોરી કરવા વિચારશો જો તેની પાસે હશે તો હા કે ના તેથી જો તમારી પાસે લક્ષ્યો છે જેને તમે લક્ષ્યો તરીકે ઓળખો છો તે ફક્ત તમારી ઈચ્છાઓ છે અને તમારી ઈચ્છાઓ તમારા હમણાંના વિચાર પ્રક્રિયાના પરિણામ છે તમારી પાસે હમણાં જે પ્રકારની વિચાર પ્રક્રિયા છે તે ફક્ત તમે હાલમાં એકત્રિત કરેલા ડેટાના આધારે છે વીસ વર્ષના જીવનકાળમાં તમને શું લાગે છે કે તમે જીવનના લક્ષ્ય નક્કી કરવા માટે કયા પ્રકારના ડેટા એકત્રિત કર્યા છે જરૂરી નથી તો આજે કંઈક જે હું કહી રહ્યો છું તાજેતરમાં દર વર્ષે અમે આ વ્યવસાય લક્ષી અમે નવેમ્બર મહિનામાં એક વ્યવસાયિક કાર્યક્રમ રાખીએ છીએ ઘણા ઉદ્યોગપતિઓ આવે છે બધા ઉચ્ચ ઉદ્યોગપતિઓ ત્યાં રહ્યા છે બસો સીઓ દર વર્ષે અમારી સાથે ચાર દિવસ માટે તાલીમ લેવા આવે છે તેથી ગયા વર્ષે તેમાંના એકે મને પૂછ્યું કે જે એક મોટી મલ્ટાનેશનલ કંપની ચલાવે છે સદગુરુ અમે આઈઆઈટી અને આઈઆઈએમ માંથી શ્રેષ્ઠ પસંદગી કરીએ છીએ અને જ્યારે અમે તેમને વધુને વધુ ચૂકવણી કરીએ છીએ અને તેઓ વધુ ને વધુ માંગતા રહે છે પરંતુ જ્યારે હું તમારી સંસ્થાને જોઉં છું ત્યારે તમે તેમને કંઈ નથી ચૂકવતા અને તે અમારા કોર્પોરેશન કરતાં ઘણું સારું કાર્ય કરે છે એનું રહસ્ય શું છે મેં કહ્યું જુઓ આ બધું એ જ છે અમે પ્રક્રિયામાં સમર્પિત છીએ અમને લક્ષ્યની ચિંતા નથી અમે પ્રક્રિયા માટે સંપૂર્ણપણે સમર્પિત છીએ કારણ કે અમે અત્યારે જે કરી રહ્યા છીએ તેની પ્રક્રિયા પ્રત્યેની અમારી નિષ્ઠા જો તમે અત્યારે જે કરી રહ્યા છો તે સારી રીતે નથી કરતા તો તમારું લક્ષ્ય ફક્ત એક તારાંગિક ઈચ્છા બનશે છે કે નહીં હેલો હા કે ના હેલો તમારું લક્ષ્ય ફક્ત એક કાલ્પનિક ઈચ્છા બની જશે જે તમે તમારા મનમાં બનાવ્યું છે અને તે તમારું છે પણ નહીં તમારા લક્ષ્યો બીજા દસ લોકો પાસેથી ઉધાર લેવામાં આવ્યા છે આજે જે પણ વલણ છે તે તમારું લક્ષ્ય છે કે નહીં હું યુવાનોને કહીશ લક્ષ્ય નક્કી કરશો નહીં જો સમય અને તકોના આધારે તમે હમણાં જે કરો છો તેની પ્રત્યે તમારી સંપૂર્ણ નિષ્ઠા હોય તો આપણે જ્યાં સુધી જઈ શકીએ ત્યાં સુધી જઈશું પરંતુ જો તમે હંમેશા સમાપ્તિ રેખા વિશે ચિંતિત રહેશો અને તમે અત્યારે જે પગલાં લઈ રહ્યા છો તેના વિશે નહીં તો તમે ઊંધા મોઢે પડશો સંભવતઃ જો તમે લક્ષ્ય સુધી પહોંચશો તો તમે નિરાશ થઈ જશો જો તમે ત્યાં સુધી નહીં પહોંચો તો તમે ભાંગી પડશો પૃથ્વી પરના સૌથી સફળ લોકો મારા કહેવા પર ન જશો હું ઈચ્છું છું કે તમે ફક્ત તેના પર નજર નાખો ફક્ત શેરીઓમાં જાઓ અને લોકોને જુઓ એવા લોકો છોડી દો જેઓ બળદગાડી કે આ ને તે ચલાવે છે ફક્ત એ લોકોને જુઓ જે BMW, મર્સિડીઝ અને એવા બીજા વાહનો ચલાવી રહ્યા છે ઠીક છે સફળ લોકો ફક્ત કાળજીપૂર્વક તેમને જુઓ તેમાંથી કેટલા લોકો આનંદથી તેમની BMW ચલાવે છે હેલો તેમાંથી કેટલા આનંદ સાથે તેમની ડ્રીમ કાર ચલાવે છે જેની માટે તેઓએ કામ કર્યું છે તમે ભાગ્યે જ કોઈને જોશો ભાગ્યે જ કોઈ જ્યાં સુધી કોઈ જ્યાં સુધી તે ચોરેલી ન હોય તેથી જેમણે તેમના લક્ષ્યોને હાંસલ કર્યા છે તેઓ નિરાશ છે જેઓ ત્યાં પહોંચી શકતા નથી તેઓ તૂટેલા અને હતાશ છે આવા જીવનનો શું અર્થ છે વસ્તુઓ કરવાની તમારી ક્ષમતા ફક્ત ત્યારે જ વિસ્તૃત થાય છે જ્યારે તમે સંપૂર્ણપણે તમે જે પ્રક્રિયામાં સામેલ છો તે માટે સંપૂર્ણ સમર્પિત હો હું ઈરાદાપૂર્વક ભક્તિ શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છું કારણ કે લોકો માને છે કે ભક્તિનો અર્થ મંદિરમાં જવું છે તમે મને કહો કે કોઈ પણ ક્ષેત્રમાં જીવનના કોઈ પણ ક્ષેત્રમાં રમત ગમત કલા સંગીત રાજકારણ આધ્યાત્મિકતા તમે જે ઈચ્છો તે નામ આપો શિક્ષણ શું તેઓ જે કરે છે તેના માટે સમર્પિત થયા વિના કોઈ સિદ્ધિના કોઈ નોંધપાત્ર સ્તરે પહોંચ્યા છે હેલો કોઈ પહોંચ્યું છે તેઓ કરેલી સામાન્ય વસ્તુ ફક્ત એવા લોકો જે પોતાના કાર્યો પ્રત્યે સંપૂર્ણ સમર્પિત છે તેઓએ જ આ ગ્રહ પર નોંધપાત્ર કાર્યો કર્યા છે અને તમારે પણ એ જ કરવું જોઈએ સદગુરુ તમે અમને કહ્યું કે લક્ષ્યો જેઓ લક્ષ્યો પ્રાપ્ત કરે છે તે ખુશ નથી અને જેની પાસે નથી મેં વિચાર્યું કે હું તમને થોડો ડરાવીશ અને જેની પાસે લક્ષ્યો નથી તે પણ ખુશ નથી પરંતુ લક્ષ્ય એ આરંભિક બિંદુ છે પરંતુ ઘણું ના 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 મને આ સુધારવા દો શું ધ્યેય એ પ્રારંભિક બિંદુ છે કે અંતિમ બિંદુ તે કયું છે તે બંને રીતે છે કેવી રીતે ધ્યેય કેવી રીતે પ્રારંભિક બિંદુ છે શું લક્ષ્ય અંતિમ કે પ્રારંભિક બિંદુ છે કૃપા કરીને કૃપા કરીને તમે મને કહો તમે બધા શું લક્ષ્ય એક પ્રારંભિક રેખા કે અંતિમ રેખા છે પણ જો લક્ષ્ય એવું કંઈક છે જે આપણને પ્રેરિત કરે છે એકવાર આપણે લક્ષ્ય વિશે વિચારીએ તો હવે તમે મુદ્દા પર આવી રહ્યા છો સાંભળો તમને સર્કસના વાંદરાની જેમ તાલીમ આપવામાં આવી છે તમે જાણો છો સર્કસના વાંદરાઓ આવા હોય છે જો તમે તેમનાથી કોઈ યુક્તિ કરાવવા માંગતા હો તો તમારે તેને એક મીઠાઈ આપવી પડશે આ નહીતર હું નહીં કરું એક વધુ નાની મીઠાઈ સરકસના ન બનો મેં વિચાર્યું કે આપણે લાંબા સમય પહેલાં વાંદરાથી વિકસિત થઈને આગળ આવ્યા છીએ હેલો તો તમે માત્ર કામ કરી રહ્યા છો મને શું મળશે મને શું મળશે મને શું મળશે તમને શું મળશે તમે એક દિવસ મરી જશો બસ તમને લાગે છે કે તમને અંતમાં કંઈક મેળવશો ના તમે ફક્ત એક દિવસ મરી જશો સવાલ ફક્ત એ જ છે કે તમે કેટલું સુંદર નોંધપાત્ર અને તીવ્ર જીવન જીવ્યા બસ એ જ તો છે અંતે તમે શું મેળવશો ધ્યેય અંતિમ બિંદુ છે છે કે નહીં તમે તમારા જીવનના અંતમાં શું મેળવશો હું ઈચ્છું છું કે તમે વૃદ્ધાશ્રમ જાઓ જ્યાં લોકો તેમના જીવનના અંત સુધી પહોંચવાની તૈયારીમાં હોય છે ફક્ત તેમને જુઓ તમને શું લાગે છે કે તેઓએ શું મેળવ્યું છે કહી નહીં કાં તો તેઓ ગહન જીવન જીવ્યા અથવા ના જીવ્યા બસ એટલું જ છે